શામળાજીના અણસોળ પાસે નેશનલ હાઈવે પર વધતા જતા અકસ્માત અને હાલ સિક્સ લાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યારે કેટલાય અકસ્માતનો બનાવ બન્યા છે તો કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવે છે અણસોળ ગામની પ્રાથમિક શાળામાં પણ આસપાસના વિદ્યાર્થીઓ નેશનલ હાઈવે રોડ ક્રોસ કરી સારાએ જવું પડતું હોય છે શામળાજી અણસોલ પાસે નેશનલ હાઈવે પર વધતા જતા અકસ્માત અને હાલ સિક્સ લાઇન નું કામ ચાલુ છે ત્યારે કેટલાય અકસ્માતના બનાવો બને છે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અણસોલ ગામના પ્રાથમિક શાળામાં પણ આસપાસના વિદ્યાર્થીઓને હાઈવે રોડ ક્રોસ કરી સારાએ જવું પડતું હોય છે ત્યારે આ બધી બાબતોને લઈ અણસોલ પાસે હાઈવે પર ઓવરબ્રિજ બને તો આવા અકસ્માતો નિવારી શકાય આ તમામ માંગણીઓને લઈ આજ રોજ ગામના અગ્રણીઓ વાલીઓ વિદ્યાર્થીઓ દ્વારા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો આ ચક્કાજામ ત્રણ કલાક સુધી સતત ચાલુ રહ્યો હતો ઉદયપુર સામ્રાજી તરફ લગભગ દસ કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી હતી કેટલાય મુસાફરો ટ્રાફિકમાં અટવાયા હતા સમગ્ર ઘટના બાબતે સરકારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે સમજાવટ કરી યોગ્ય નિવેડો લાવવાની ખાતરી આપતા ટ્રાફિક ખુલ્લો કરાયો હતો શરીદ મંસુરી જેડેશ ટીવી શામ્રાજી